जय स्वामीनारायण। विद्यार्थी बाळको, आजे विषय गुजराती, एमा एक काव्यनी चर्चा करीशू जेनुं नाम छे पगले पगले। आ काव्य शौर्य गीत छे, वीरतानुं गीत छे। एना कवि श्री संतबाल, जेओ एक जैन साधु छे, मुनिश्री छे। एमनो जन्म मोरबीना टोळ गाममां थयेलो। सांसारिक नाम शिवलाल, अने जैन दीक्षा लीधा पछी तेओ संतबाल तरीके ओळखाया। एमणे जैन धर्म अने भारतीय दर्शननो विश्वभरमां फैलावो कर्यो। કેટલીક સંસ્થાઓ સ્થાપી ગુજરાત અને મહારાષ્ટ્રમાં એમની પ્રેરણાથી, સમાજનું ઉત્થાન થાય એવા કાર્યો માટે એમણે પ્રેરણા આપી। એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, અને એ પુસ્તકમાં એમણે સામાજિક ઉત્થાન થાય તેવા પ્રેરણાદાયી વચનો કહેલા છે। આ કાવ્ય પણ આપણને એવું જ કંઈક સૂચવે છે કે ભાઈ, જીવનની અંદર અનેક મુશ્કેલીઓ આવે છે, પરંતુ એ મુશ્કેલીઓનો સામનો ડર્યા વગર નિડરતાથી કરવો જોઈએ। સરસ મજાનું બાળગીત છે, શૌર્ય ગીત પણ કહેવાય, અને ગાઈ શકાય તેવું કાવ્ય છે। આ કાવ્ય ગાતા આપણને આપણો આત્મવિશ્વાસ વધે છે, આપણામાં હિંમતનો વધારો થાય એવું આ કાવ્ય છે। સુંદર મજાના શબ્દો છે, કાવ્ય થોડું ગઈશ જેથી કરીને તમને ગાતા ફાવે, અને વિડીયો પણ અપલોડ કરવામાં આવશે સંગીત સાથે ગાવાનો, એટલે એ વિડીયો જોશો અને કાવ્ય ગાશો તો તમને મજા આવશે। કાવ્યમાં લખ્યું છે, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે જા, કાંટા આવે કંકર આવે ધોમ દખંતી રેતી આવે, ખાંડા નીધારે ને ધારે ધૈર્ય ધારીને ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપ્યે જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સહુને આપ્યે જા, દુર્ગમ પંથ કાપ્યે જા, પગલે પગલે સાવધ થઈને પ્રેમળતા પ્રગટાવે જા। સુંદર મજાનું નાનકડું યાદ રહી જાય એવું આ કાવ્ય છે। કાવ્યની અંદર કવિ સાવધ થવાનું કહે છે। પહેલી પંક્તિ છે એમાં શું કહ્યું છે કે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા, પ્રેમળતા પ્રગટાવવી અને સાવધ રહેવું। સાવધ શબ્દ એટલે સાવધાન, સાવધાન કે ભાઈ જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે, ક્યારેક કોઈ આપણને છેતરી જાય, ક્યારેક કોઈ દગો થઈ જાય, ક્યારેક એવી ગંભીર સમસ્યા આવી જાય કે જેનો સામનો આપણે કરવામાં સક્ષમ ન રહીએ। એટલે કવિ કહે છે કે ભાઈ, જીવનમાં પગલે પગલે સાવધ રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, ક્યારેય કોઈ ખોટું કાર્ય ના થાય, ક્યારે આપણા હૃદયને દુઃખ પહોંચે અથવા તો અન્યના હૃદયને દુઃખ પહોંચે એવું કાર્ય ન થાય, એ રીતે સાવધાન રહેવો। જીવનમાં જે સાવધાન છે, સાવધ રહીને જીવન જીવે છે, ધીરજપૂર્વક જે જીવન જીવે છે એ વ્યક્તિ
ખૂબ જ આગળ આવે છે. આપણા જે મહાન વ્યક્તિઓ છે એ મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો તમે જોયા હશે, તેમણે જીવનમાં ઘણી બધી સાવધાનીઓ અપનાવેલી છે અને એના કારણે એ લોકો ખૂબ જ આગળ આવેલા છે. અહીંયા કવિ કહે છે કે ભાઈ પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રેમળતા પ્રગટાવવી એટલે કે ભાઈ હંમેશા સાચું બોલો, સત્ય બોલો, મીઠું બોલો, પ્રેમભર્યું વર્તન રાખો. દરેક વ્યક્તિ જોડે જીવનમાં કોઈની સાથે તોછડાઈથી વાત ના કરશો, કોઈને દુઃખ થાય એવું બોલશો નહીં, કોઈનું ખરાબ થાય એવું, કોઈની સાથે ખરાબ વર્તન પણ ના કરશો. એટલે કે ભાઈ પ્રેમળતા પ્રગટાવી જવાની. પ્રેમ આપણો ધર્મ, આપણો હિન્દુ સંસ્કૃતિ જ પણ પ્રેમની જ વાત કરે છે, વસુધૈવ કુટુંબકમની વાત કરે છે. પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સહુને ગમે, એ ગમે ત્યાંને ગમે ત્યારે ઉગામો દોસ્તો, એવું કહેલું છે કે ભાઈ હંમેશા પ્રેમપૂર્વક વર્તો. પ્રેમથી તો મોટા મોટા શત્રુઓ પણ પીગળી જતા હોય છે. મહાત્મા ગાંધીની વાત કરીએ તો મહાત્મા ગાંધી આવડો દેશને 250 વર્ષની ગુલામીમાંથી મુક્ત કરાયો, એમણે ક્યાંય કોઈના ઉપર લાકડી પણ ઉગામી નથી. સત્ય, અહિંસા અને પ્રેમના માર્ગે એમણે દેશને આઝાદી અપાવી છે. એવા અનેક ઉદાહરણો છે કે જેમાં પ્રેમથી, ઉદારતાથી, વાત્સલ્યથી એ જીવન જીવ્યા છે અને મહા આક્રમણકારી લોકોને પણ સીધા કરેલા છે. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ પ્રેમથી વર્તો, મીઠું બોલો. આપણને ન ગમે એવા શબ્દો કોઈની સાથે બોલશો નહીં, આપણને ન ગમે એવું આપણે બીજા જોડે વર્તન કરવું જોઈએ નહીં. કવિ અહીંયા આપણને સાચો માર્ગ બતાવે છે કે ભાઈ પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. આગળ શું કહે છે? અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. અંતર એટલે અંતરમાં અજવાળું કરવું. અંતર એટલે અહીંયા મન એવો અર્થ લેવાનો છે. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપી જા. પંથ એટલે રસ્તો, કે ભાઈ આપણું અંતર, આપણું મન એમાં અજવાળું કરવું, લાઇટ કરવી એવું નહીં, પ્રકાશ કરવો. એનો મતલબ એમ કે આપણું મન સ્વચ્છ હોવું જોઈએ, સુંદર હોવું જોઈએ, આપણા હૃદયમાં સારા વિચારો હોવા જોઈએ, કોઈની લાગણી દુભાય એવું વર્તન કરવું જોઈએ. આપણામાં અનેક દુર્ગુણો હોય, અનેક ખામીઓ હોય અને આપણે બીજાને શિખામણ આપવા જઈએ, સલાહ આપવા જઈએ તો એ સલાહ યોગ્ય જગ્યાએ પહોંચતી નથી. પણ પહેલાં આપણું અંતર ઉજાગર કરવું જોઈએ. કવિએ કહેલું છે ને કે ભાઈ જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, કે ભાઈ મારું જીવન અંજલિ થાવ, મારા હૃદયમાં ઉદારતા વ્યાપે, હું શ્રેષ્ઠ જીવન જીવું અને પછી બીજાને કોઈકને જીવવાની સલાહ આપું. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ અંતરને, અંતરમાં અજવાળું કરવું એટલે કે ભાઈ આપણું જે અંતર છે, આપણું હૃદય છે, મન છે, એને સ્વચ્છ રાખો અને સાચા મનથી સાદગીભર્યું જીવન જીવી અને પગલે ને પગલે આપણે સભ્યતાથી સારી રીતે સુચારુ રૂપે આપણું જીવન વિતાવીશું તો આપણો પંથ એટલે કે ભાઈ આપણો રસ્તો હંમેશા સરળતાથી કપાતો જશે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. આગળ કવિ કહે છે કે ભાઈ કાંટા આવે કંકર આવે, ધોમ દખંતી ધરતી આવે. કે ભાઈ જીવનમાં આ રસ્તો જે છે એ રસ્તામાં આવતી જે મુશ્કેલીઓ છે એને કાંટા અને કાંકરા સાથે સરખાવી છે. કે જેમ આપણે કોઈ રસ્તે ચાલતા હોઈએ ત્યારે રસ્તામાં કાંટા આવે છે, અનેક કાંકરાઓ આવે છે, ધોમ દખંતી ધરતી રેતી આવે. ધોમ એટલે સખત તડકો, સખત તડકો પડતો હોય છે, ગરમી આવતી, ગરમી પડતી હોય છે પુષ્કળ રસ્તામાં. ક્યારેક એવી રેતી પણ આવે કે ભાઈ તડકાના સૂર્યના કિરણોને કારણે, ગરમીને કારણે એ ગરમ થઈ ગઈ હોય અને આપણે ચાલતા હોઈએ તો આપણા પગ પણ દાજી જાય. એમ જીવનમાં પણ એવું કહ્યું છે કે ભાઈ આપણું જીવન જન્મથી મૃત્યુ સુધી આપણે જે જીવન જીવીએ છીએ તેમાં
अनेक मुश्केलीओ आवे छे, अनेक दुविधाओ आवे छे, संकटो आवे छे, समस्याओ आवे छे। पण आ समस्याओने पार करवी होय तो शुं करवुं जोईए? तो कवि कहे छे, खांडानी धारे ने धारे धैर्य धारीने चाल्यो जा। धैर्य अने खांडू, खांडू एटले तलवार, अने धैर्य एटले धीरज। के भाई जेम तलवारनी धार ऊपर पेला जादूगरो होय छे, नट बजाणिया होय छे, खेल करनारा आवता होय छे, तमे जोया हशे। तो ये लोको ज्यारे तलवार ऊपर चालवाना जे दाव बतावे छे त्यारे ए काळजीपूर्वक एना ऊपर चाले छे। सहज पण बेकाळजी रहे, सहज पण ध्यान आपणू अलग थई जाए तो ए बे ध्यानपणाने कारणे अकस्मात થવાનો ભય રહે છે। એમ જેમ ખાંડાની ધારે ચાલવાનું હોય છે અને એમાં પણ ધીરજ ધરવાની વાત કરી છે, ધૈર્ય ધારીને, ક્યારે કોઈ વાતમાં ઉતાવળ કરવી નહીં। એટલે આ ધીરજને કારણે કવિ અહીંયા કહે છે કે ધીરજ ધરવી જોઈએ, હંમેશા ધૈર્યપૂર્વક જીવન જીવવું જોઈએ। એટલે આ ધીરજ રાખો અને ધીરજ રાખીને તમે તમારું જીવન પસાર કરો અને દુર્ગમ પંથ કાપે જા, એવું કહ્યું છે કે ભાઈ દુર્ગમ, દુર્ગમ એટલે કેવો રસ્તો? તો દુર્ગમ એટલે મુશ્કેલ, દુષ્વત્તાગમ મુશ્કેલ, કે ભાઈ જ્યાં સરળતાથી ન જઈ શકાય તેવો રસ્તો જે છે એ તેવા રસ્તાને આપણે ધીરજપૂર્વક કાપવો જોઈએ। ક્યાંય થોડીક પણ ઉતાવળ થાય, થોડી પણ ગફલત થાય તો એ ગફલતને કારણે આપણે સમસ્યાઓમાં સપડાઈ પડીએ છીએ। એટલે ઉતાવળાશો બાવળા, ધીરાશો ગંભીર, એવું કહ્યું છે કે ભાઈ ઉતાવળ કરનાર વ્યક્તિ ક્યારેય સફળતાને પ્રાપ્ત કરતો નથી, હંમેશા ધીમે 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 લખતા લહિયો થવા, એવું કહ્યું છે ને કે ભાઈ ધીમે 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 લખતા શીખો તો તમે સારા અક્ષરે લખવાની પ્રેક્ટિસ પડે, પણ ઉતાવળથી તમે ઘરકામ લખશો તમારા અક્ષરો ખરાબ આવશે। એમ જીવનમાં પણ અનેક એવા સમયગાળા આવે છે કે જ્યારે તમારે ધીરજને સાંપડવી પડે, ધીરજથી કામ કરવું પડે છે। આગળ વાત કરી છે, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના। ક્યારે હિંમત ખોવી ના જોઈએ? મુશ્કેલી આવે છે, કેટલાય લોકો અત્યારે સમય એવો આવે છે કે ઘણા લોકો આપઘાત કરી નાખે છે, સહેજ નાની સમસ્યા આવે અને ખોટું પગલું ભરી દે, ઘર છોડીને જતા રહે, આપઘાત કરી નાખે, એટલે કુટુંબના લોકોને દુઃખ થાય, એમનું જીવન દુઃખમય બની જાય। તો ગમે તેવી મુશ્કેલી આવે પણ એ મુશ્કેલીઓનો સામનો હિંમતપૂર્વક કરવો જોઈએ અને કોઈ પણ કાર્યમાં સ્વાર્થ ના જોવો જોઈએ, નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ। ગીતામાં પણ એવું લખેલું છે કે ભાઈ કર્મ કરે જા, ફળની આશા રાખીશ। કોઈ પણ કાર્ય કરીએ આપણે તો એમાં સ્વાર્થ ના રાખવો જોઈએ। રવિશંકર મહારાજ પાઠ છે, એ રવિશંકર મહારાજે પણ જીવનમાં અનેક સેવાનો કાર્યો કર્યા, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ આવા અનેક લોકો મહાન લોકો થઈ ગયા, એમણે કેટલા કાર્યો કર્યા પણ એમણે એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો રાખ્યો। તો સ્વાર્થ સામે ના જોવું જોઈએ, કોઈની મદદ કરો તો એમાં સ્વાર્થ ન હોવો જોઈએ, કોઈ પણ કાર્ય કરો તો એમાં સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે હિંમત રાખવીને કામ કરવું જોઈએ। અને બીજું કહ્યું છે, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપે જા। સૌને પાઠ આપવો એટલે કે લોકોને કેવું જ્ઞાન આપવું? તો આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણા જીવનથી પ્રેરાઈને લોકો આપણા જેવું જીવન જીવે, એ પણ કેવું? શિસ્ત શાંતિ ને સેવા, કે ભાઈ જીવનમાં હંમેશા શિસ્ત હોવી જોઈએ, નિયમ પાલન। શિસ્ત એટલે નિયમ પાલન, ડિસિપ્લિન કહીએ છીએ। આર્મીના જે જવાનો હોય છે, શાળાની અંદર વિદ્યાર્થીઓ હોય, જો શિસ્તમાં ના રહેતા હોય તો એમાં
જે ગુણ હોય છે માર્ક્સમાં રિઝલ્ટમાં ઘણા બધા ફરક પડી જતો હોય છે. એટલે નિયમિતતા એ મહત્ત્વનું પાસું છે. જે કંઈ પણ મહાન વ્યક્તિઓ થઈ ગયા, સચિન તેંડુલકર ક્રિકેટર મોટો મહાન ક્રિકેટર થઈ ગયો, એ સવારે 6 વાગે એટલે નિયમ એનો કે વરસાદ હોય, ગરમી હોય કે ઠંડી હોય, ક્રિકેટ મેચ રમવાની હોય કે ના હોય, પણ સવારે 6 વાગે ક્રિકેટના મેદાનમાં પ્રેક્ટિસ કરવા જાય જાય ને જાય જ. એની નિયમિતતાને કારણે મહાન ક્રિકેટર થયો. મહાત્મા ગાંધી રોજ સવારે 5 વાગે પ્રાર્થનામાં જવું. અમુક નિયમો જે જીવનમાં આપણા નિયમો શિસ્તનું પાલન કરવું જોઈએ. શિસ્ત વગરનું જીવન નકામું છે. એ પશુ પક્ષીઓ પણ શિસ્ત પાડે છે. તમે જોજો, સાંજ પડે ને માળાની અંદર આવી જાય છે, સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જાય છે, એમના ભોજનના સમયે ભોજન કરી લે છે. એમ આપણે પણ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કાર્ય કરવું જોઈએ. બીજું, શિસ્ત અને શાંતિ, જીવનમાં શાંતિ રાખો અને ચારે બાજુ શાંતિ જળવાય એવું કાર્ય કરો. અને સેવાના કાર્યો કરવાના પાઠ લોકોને આપવાની વાત કરી છે. અને આમ જીવન જીવતા દુર્ગમ પંથ કાપે જા. જો શિસ્ત, શાંતિ અને સલામતી, સેવા આ બધા ગુણો તમારામાં હશે તો તમારો ગમે તેવો પણ દુર્ગમ રસ્તો છે, ખરાબ માર્ગ છે, ગમે તેવી પણ મુશ્કેલીઓ હશે, એ દરેક મુશ્કેલી તમારી દૂર થશે અને તમારું જીવન સારી રીતે પસાર થઈ શકશે. એટલે આ રીતે ખૂબ જ નાનકડું કાવ્ય છે. આ કાવ્યના શબ્દાર્થ લખવાના છે અને એના પછી એનો અભ્યાસ સ્વાધ્યાય દરેક વિદ્યાર્થીએ લખવાનું છે. ગમે ત્યારે આ ઓગસ્ટ પૂરો થાય એટલે સ્કૂલ ચાલુ થશે, અને સ્કૂલો ચાલુ થશે ત્યારે દરેક વિષયની નોટનું ગૃહ કાર્ય તપાસવામાં આવશે. અને એના જે મૌખિકમાં જે માર્ક્સ મળે છે FA1 ને SA1, એની અંદર એ માર્ક્સ ગણતરીમાં લેવામાં આવશે. એટલે જે વિદ્યાર્થી હજુ પણ ગૃહ કાર્ય ના કર્યું હોય એવા વિદ્યાર્થીઓ પોતાનું ગૃહ કાર્ય કરી નાખે. આ કાવ્યના અભ્યાસ અને સ્વાધ્યાય સુંદર અક્ષરે ગુજરાતીની નોટમાં લખવાના. જો કોઈ પ્રશ્નના જવાબમાં ખબર ના પડે તો વોટ્સએપમાં એ પ્રશ્ન લખવો, તેનો જવાબ મળી જશે. પણ ખોટા પ્રશ્નોના જવાબ ના લખશો અને ઘરમાં રહેવું અને આનંદથી જીવન જીવવું. જય સ્વામિનારાયણ.